सब्सक्राइब करो आ चैनल ने। जो तो सवार पड़ी गई अखिल अखिल। અરે અખિલ આવી ગયો, ચાલ બેટા નાસ્તો કરી લે। અરે મમ્મી રેવા દો ને હું લઈ લઈ એને હવે। દીકરો મારો લડકવાયો દીપનો દીધેલ છે। હું જાઉં છું મમ્મી। હા હો બેટા, તમે યુદ્ધ જીતવા જાઓ છો બેટા? કોલેજ જાઉં છું પપ્પા। જા મારા મમ્મદ ગઝની જા, હજી તો ખાલી 5 વર્ષ થયા છે, હજી 12 વર્ષ લાગવાના બાકી છે। તમારા શસ્ત્રો ક્યાં છે? શસ્ત્ર? કોલેજ જાય છે તો પછી બેગ ક્યાં? બુક્સ જેવું કઈ હોવું જોઈએ કે નહીં? આર્યું પપ્પા, 12 જ છે। નકામો, ક્યારે નહીં સુધરે। અરે કહું છું મને પણ નાસ્તો આપો। ટેબલ ઉપર પડ્યો જ છે। અખિલ, હા કેમેરો, બાપાનો ધંધો એ વધારો લાગે તારે? હવે બાપનો બિઝનેસ આગળ નહીં વધારે તો બીજું શું કરશે? પપ્પા શું તમે પણ ખેલકૂદ કરવાની મનમાં મારી પાસે કામ કરો છો? પપ્પા દીકરા, હું તને કામ કરવાનું નથી કહેતો, હું તને આનાથી રમવાનું કહું છું। આનાથી રમશે ને તો તારો કૂદવાનો આપોઆપ બંદોબસ્ત થઈ જશે। પપ્પા પ્લીઝ, હું આ બધું નહીં કરું અને મૂકો મને, મને કોલેજ જવાનું લેટ થાય છે પપ્પા, હું જાઉં છું। નહીં કરે, કરવો પડશે પપ્પા। જો બેટા અહીંયા તું છે ને, મારો એકનો એક સંતાન છે, તું મારા બિઝનેસને આગળ નહીં વધારે તો બીજું કોણ વધારશે? મને નથી ખબર। નથી ખબર? તને નથી ખબર? આમ પણ કોલેજમાં જઈને તું શું ખાડી લેવાનો? જો દીકરા, દિમાગનો ઉપયોગ કર, હા કેમેરાનો ઉપયોગ કર, કોલેજની છોકરીઓને મુંબઈ લઈ જવાના સપના દેખાડ, હિરોઈન બનવાના સપના દેખાડ, અને આ સફળ બાપના નકામા દીકરા બનતા તારી જાતને બચાવ। જિજ્ઞાસ તો કોલ એ ડફોળ, ક્યાં છે ભાઈ તું? મારા અસાઇનમેન્ટ્સ ક્યાં છે? એ ઘેલા, એ પૂછ હું ક્યાં છું? મારા ભાઈ, મારા વાલુડા, ક્યાં છે તું? ભાઈ હું બહુ જ મોટી મુસીબતમાં છું ભાઈ। અરે યાર કાઈક તો નવું કે કોક દિવસ, તારી મુસીબતો 24/7 ચાલતી જ હોય છે। ઠીક છે ચાલ આવું છું। હા ઠીક છે। અરે શું થયું? અરે યાર એની સાયકલનું ટાયર પંચર થઈ ગયું છે યાર। અરે યાર હવે રસ્તામાં છે અત્યારે, તું એક કામ કર, તું ક્લાસમાં જા, હું લઈને આવું છું। બાય છે, ચાલ બાય બાય અખિલ। હા ક્યાં છું પડ્યા છે ભાઈ? મારા અસાઇનમેન્ટ્સ બતાવ મને। અરે બતાવ અસાઇનમેન્ટ અસાઇનમેન્ટ અસાઇનમેન્ટ, પાછલા 6 મહિનાથી હું એક જ તો કામ કરું છું ભાઈ, પહેલે પેટ પૂજા ફિર કામ દૂજા। ભૂખ લાગે ને ભાઈ? ભૂખ લાગી છે, લાગી છે પ્લીઝ, ભૂખ લાગી છે। ચાલ તને તારી સીમા દેવડાવી દેવા છે, જિંદગી ભરનું એક સાથે ખવડાવી દઉં।
તું છે ને પંક્ચર કરવાની કીટ છે ને તારી સાથે જ રાખ, તારી સાથે સાથે બીજાના પણ કરી લેજે, સાઈડ ઇન્કમ થઈ જશે ભાઈ. તું ચૂપ થઈ જા ને. આખો દી ભૂખ ભૂખ કરે ભૂખર સાલો. એ તું ભૂખર ભૂખર ના કરે. અરે શું તું પણ યાર તે છે સંજય. તેજસ, અરે તું અહીં શું કરે છે ભાઈ? અરે યાર, હા અરે યાર, પેલા મહેતા સરે અસાઇનમેન્ટ ના લીધું. કન્ક્લુઝનમાં કંઈક એમને ખોટું લાગ્યું. આ કન્ક્લુઝન વાળું પેજ લખ્યું હતું પણ ફાઇલમાં નાખવાનું રહી ગયું, તો મહેતા સરે ક્લાસમાંથી કાઢી મૂક્યું યાર. તો શું થયું? નિકાલ આપો હીરા ઠાકુર કો થા ઠાકુર ભાનુ પ્રતાપ ને ઘર સે. અરે સેક પેક કે ઓલાદ, જા ઇનકે લે ભી ચાય ગાઠિયા લેકર આ. નહીં મેં સેક પેક કે ઓલાદ, સીને મેં ફોલાદ રંગ મેરા કાલા, સાથ દેતા ઉપર ઓલા બાત કરું દિન સે. જી એસ લગાઉ ચાય બી પે. આઈટ મેરી છોટી, સબકો પ્રણામ. મને ગાંઠિયા નહીં, નૂડલ્સ આલો. ઓર હાં, અબ મેં સૂર્યવંશમ સેટબેક્સ પર નહીં, યુટ્યુબ પર દેખતા હું. એની ટાઈમ એનીવેર. એને પહોંચી ગયા લ્યો. ઓ હો 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 હો, બંગલો તો બાકી એકદમ ટોપના પેટનો બનાવ્યો છે. ઓ ગોરી મોરી, ક્યાં છે મારી પાતળી પદામણી? ઓ ક્યાં છે મારી પાતળી પદામણી? ઓ હુ આર યુ? હે, હુ આર યુ? હું અહીં છું. અરે તમે કોણ છો? ઓ ઓળખાણ આપવાની છે? હા, આપણું નામ છે ચંદન સિંહ. ગુજરાતની માલીપાઓલો ઊંચો ગઢ ગિરનાર છે ને, ઈ જૂનાગઢ થી હું આવ્યો છું મારી ગોરાંદે ને મળવા. ગોરાંદે? પણ ભાઈ અહીંયા કોઈ ગોરાંદે નથી રહેતી. નથી રહેતી? પણ હરનામું તો આ જ છે, રુદ્ર પ્રતાપના દીકરા ભાનુ પ્રતાપની દીકરી. મોસમ, એનું નામ મોસમ છે. હા હા, ઈજ ઈજ મોસમ મોસમ. તમે મોસમ નો હું થાવ? આઈ એમ મોસમ્સ મધર. ના હોય હે? એટલે તમને જોઈને એવું લાગતું જ નથી કે તમે માં બની શકો એમ છો? શું? ના ના, એટલે એટલે એમ કહેતો તો. ઓહો, આ તમારો ચહેરો તો જોવો, એવું લાગે છે કે ખાલી 20 વર્ષના જ છો. આ તમારા વાળ જોઈને એવું લાગે છે કે તમે હજી માત્ર 21 વર્ષના જ છો. અને અને તમારી બુદ્ધિ જોઈને એવું લાગે છે કે તમે હજી 10 વર્ષના જ છો. તણીનું ટોટલ 51 તો કરવું પડે ને. ઉભો રે, સ્ટોપ કર. મારી બુદ્ધિ 10 વર્ષ જેટલી છે, તું મને કહે છે? સ્ટોપ કર, સાંભળો તો ખરા. અરે વાહ 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 વાહ, કેટલે વખતે આવો વેશ અને આ ભાષા સાંભળી મજા પડી ગઈ. પહેલા મજા પડી ગઈ એમ ન કહેવાય, તઈ જામો પડી ગયો એમ કહેવાય. હાય હાય, પાયજામો પડી ગયો. અરે સાચો સાચો. અરે હવે એ અકલમઠી પાયજામો પડી ગયો એમ નથી કહેતો. ઈ હું બોલ્યો, સાંભળ, જામો પડી ગયો. જામો પડી ગયો એટલે મજા પડી ગઈ. એમને છોડો, ઈ કયો છોડી ક્યાં છે? અરે ઈને મળવા તો ન્યાથી છે કાંઈ લગણ આવ્યો છું. આજે છોડીને જોશું, કાલે હક પણ અને પરમ દાડે લગન. આ તો બધું નક્કી કરીને જ આવ્યો છે. એ ભાઈ કોણ છે તું? હા, અમે તને ઓળખતા નથી. નો ઓળખો એ જ સારું છે.
એ દાદા, ગામમાં તમે ત્રિકમસિંહને વસન આપ્યું તું, તમારી મોસમના લગ્ન ચંદનસિંહ સાથે જ થશે. નાનપણમાં સાંભળેલી વાતને આજે હાસી માનીને આવ્યો છું. બાપુજી, કહી દો આને, મારી મોસમના મેરેજ આવા અભણ ગમાર જોડે નહીં થાય. અરે આને તો અંગ્રેજીનો અ પણ નથી આવડતો. નો વર, નો વર, નો વર. અરે નો વર. અરે આ હું મેરતા મેરતા ગયા. હવે એને મુખને તડકે હું બેઠો છું ને, તારા લગન થશે ને તો મોસમ હારે જ થશે. જ્યાં લગન હું જીવતો છું. હા પણ એક મહિનો ખેત જો. હા જો, હવે તારી રહેવાની વ્યવસ્થા કરી દઉં. અને તને કહું છું, તારે હું કરવાનું ખબર છે? તારે મોસમને તારા પ્રેમમાં પાડી દેવાની, સમજો ને? પાડી દેહું દાદા, પાડી દેહું. પાડવા માટે જ તો અહીંયા આવ્યો છું. હલો. એ હલો ની આગલી, સીધો સીધો થોડ્યો કેમ આવ્યો અંદર? ગોલકીના, ગોલકીના, અ ન્યુ ગુજ્જુ વર્ડ. નાઉ વોટ ડઝ ધેટ મીન એક્ચ્યુઅલી? અબે ગોલકીના એટલે ગુડ મેન. ઓ થેન્ક યુ સો મચ. બાય ધ વે, યુ આર ઓલસો ગોલકીના. અરે છાનો મારો બેસ, એમ કહું છું તને. ઓ યુ મીન સિટ ડાઉન. ઓલરાઇટ, થેન્ક યુ ઓલ્ડ મેન, થેન્ક્સ અ લોટ, થેન્ક યુ. એક્ચ્યુઅલી હું એનઆરઆઈ છું, યુ નો. ઓ એનઆરઆઈ, કેમ આવ્યા જો અહીંયા? ઓ યા, હું તમારી ડોટર સાથે મેરેજ કરવા માટે આવ્યો છું. ખોટો ધક્કો થયો બાપા તને, મારે ડોટર જ નથી. નહીં નહીં, છે, તમારી ડોટર છે. She has got a name also. What's her name? Mausam. Ah, Mausam the awesome. Joyu, તમને યાદ આવી ગયું ને કે તમારે ડોટર છે? હું એક્ચ્યુઅલી અહીંયા એને જ મળવા આવ્યો છું. આવ્યો છું? યે યે. તું જેને મળવા આવ્યો છું એ કોલેજમાં ભણવા ગયો છું. એ આવે ને ત્યાં સુધી અહીંયા પલોઠી વાળીને બેસ. પલોઠી? Another new ગુજ્જુ word. Now what does that mean actually? Huh? હું તારું ડાચું તોડી નાખીશો. ડાચું? Another new ગુજ્જુ word. Now what does that mean actually? Face. Your face is beautiful, huh? તમારું પણ બ્યુટીફુલ છે. હે ને ડાચું. શોપિંગમાં ગઈ બાપુજી, બહાર તો બહુ હોટ હતું. આજકાલ રિક્ષાવાળાઓ તો એસી જ ચાલુ નથી કરતા. હેલો આંટુ, આઈ એમ સીકે ફ્રોમ યુએસએ. આંટુ? બા, નોટી ચેપ. એ બાબુચક, સોરી. બાય ધ વે આંટુ, તમારી સ્કૂલ ટાઈમની ફ્રેન્ડ શર્મિલા, she is my mom. I am her son. No, hoy. Tu Sharmila nu son che? Yeah. Bapu ji, mari friend Sharmila nu NRI baby. Bandh dhane harak paduri. Harak paduri? A new gujju word. What does that mean actually? E harak paduri etle happily mental. Huh? બસ કરો ને બાપુજી, બસ કરો. વાહ વાહ બેટા, બહુ સારું થયું, તું એકદમ ટાઈમ સર આવી ગયો છે. ખરેખર હમ તારી અને મોસમની જોડી તો એકદમ જામશે એવું લાગશે. જણ ભગવાને ઓવનમાં જ બનાવીને મોકલાવી છે. ઓવનમાં નહીં, હેવનમાં. હેવનમાં, હેવન, રાઈટ, હેવન. ધેર યુ આર બાપુજી. બેટા તું છે ને રેસ્ટ કર, હું ગેસ્ટ રૂમમાં તારી રહેવાની વ્યવસ્થા કરું છું. મારો NRI જો મઈ. થેન્ક યુ સો મચ. એ અડધી ચડ્ડી, મોજા વગરના બૂટ. મોસમ હારે તો હું તને પરણવા જ નહીં દઉં. હે, એવું ક્યારે નહીં થાય. થશે દાદુ, થશે. આ ઘરમાં અત્યાર સુધી જે કંઈ પણ નથી થયું ને એ બધું પણ થશે. સો યુ ગાઈસ જસ્ટ વેઇટ એન્ડ વોચ. તમને કોઈ મળવા આવ્યું છે? કોણ આવ્યું છે? ખબર નહીં પણ પોતાની જાતને રિયલ ડોન માને છે. મોકલ.
અહીં શું કામ આવ્યો છે? બસ, મેરેજ માટે હોલ બુક કરવો છે. તો 25 ફેબ્રુઆરી ફાવશે ને? કોના મેરેજ? ઓફકોર્સ મારા. અરે તારા મેરેજ માટે તારે હોલ બુક કરવો છે તો મને શું કામ પૂછે છે? અરે બોસ, અરે તમે તો મારા ખાસ ગેસ્ટ છો, તમારા વગર કન્યાદાન કોણ કરશે? એટલે મેં તમારી છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. જો બોસ, જ્યારથી મેં મોસમને જોઈ છે ને, ત્યારથી મારા દિલના તાર હલી ગયા છે. પેલું કે ને, લવ એટ ફર્સ્ટ સાઈટ, બસ બસ એવું જ કંઈક થઈ ગયું છે. એટલે બોસ, લગ્ન તો તમારી છોકરી સાથે જ કરીશ. તું કોની સાથે વાત કરી રહ્યો છે એનું ભાન પડે છે? ડોન ભાનુ પ્રતાપ સાથે? તારી હિંમત કેવી રીતે થઈ? એ જ તો શસ્ત્ર છે આપણું, હિંમત. તમે પોતે વિચારો, તમારી ઓફિસમાં આવીને તમારી સામે બેસીને તમારી દીકરીનો હાથ માંગુ છું ને. હે? છોકરામાં હિંમત તો છે. પણ હા, પણ આપણે છે ને પેલું લેનદેનમાં એ બધામાં નથી માનતા. જુઓ, ખાવા પીવા રહેવાની કોઈ તકલીફ છે નહીં. અને તમે કહેશો ને બોસ, તમે કહેશો ને તો પહેરેલ કપડે, પહેરેલ કપડે તમારા ઘરે રહેવા આવી જઈશ. ગમ્યો? તારો અંદાજ, તારી હિંમત, તારું ડેરિંગ ગમ્યું. હું અંગત રીતે મારી દીકરી માટે તારા જેવા છોકરાને જ પસંદ કરું, પણ જો તારે મારી દીકરી સાથે લગ્ન કરવા હોય તો મારી દીકરી અને મારા ઘરના લોકોનું મન પણ જીતવું પડશે. અરે જીતી લઈશું બોસ, જીતી લઈશું, ટેન્શન નહીં. એટલું સહેલું નથી, અઘરું કામ છે. પણ હા, મારી દીકરી માટેની મારી પસંદગીનો મૂર્તિયો તું છે. જુઓ, અમે અમારી દીકરી મોસમ માટે એક સારા મૂર્તિયાની શોધમાં છીએ. ઓ વાતની એક વાત, આ મારી લડકીના લગ્ન થશે ને, આ કાઠિયાવાડી હાવ જ હારે જ થશે. હા ના હ, મારી મોસમના વેડિંગ તો મારી પસંદના એનઆરઆઈ છોકરા સાથે જ થશે. હા મમ્મી, મારી વાલી દીકરી આવતી રે. કેમ છે બેટા તું? અરે શું થયું બેટા? હું તમારી સાથે વાત નથી કરતી. અરે પણ કેમ? આખો દિવસ બિઝનેસ બિઝનેસ બિઝનેસ, ઘરમાં તમારી દીકરી છે, ફેમિલી છે, ક્યારેક અમારા ઉપર તો ધ્યાન આપો. સાચી વાત છે. પપ્પા, તમે નવો સ્ટાફ અપોઇન્ટ કર્યો? વાવ, હાઉ કૂલ પપ્પા. વેલ, લેટ મી ગેસ, આ લાગે છે ઇટાલિયન શેફ. અને આ કાઠિયાવાડી અવતારમાં પાકો ગાર્ડનર લાગે છે. નાઈસ, તને માળી કીધું, માળી. હે માળી? તું આઈ એમ શ્યોર ડ્રાઈવર જ છે. આને ડ્રાઈવર કીધું? નાઈસ, આઈ એમ ઇમ્પ્રેસ્ડ. આટલો હેન્ડસમ સ્ટાફ ક્યાંથી શોધી લાવ્યો પપ્પા? હા, અરે મોસમ, આ કોઈ સર્વન્ટ નથી, આ છે મમ્મીએ પસંદ કરેલો એનઆરઆઈ મૂર્તિયો, આ દાદાએ પસંદ કરેલો કાઠિયાવાડી મૂર્તિયો, અને આ મેં પસંદ કરેલો બહાદુર અને ડેરિંગ બાજ ચંદુ, ધ રીઅલ ડોન. પપ્પા, તમે લોકોએ તમારી પસંદગીનો મૂર્તિયો તો શોધી લીધો, પણ કોઈ મને આવીને પૂછ્યું કે મને શું જોઈએ છે? તમે લોકો એવું ઈચ્છો છો ને કે હું તમારી પસંદગીના મૂર્તિયા જોડે લગ્ન કરું? પણ મૂર્તિયા તો 3 છે, હું 3 જોડે તો લગ્ન ના જ કરી શકું. શી ઇઝ રાઈટ. એટલે મેં એ ડિસાઈડ કર્યું છે કે હું એ મૂર્તિયા જોડે લગ્ન કરીશ જેનામાં તમારા પસંદગીની ઓછામાં ઓછી 2 ક્વોલિટીઝ હોય. એટલે મોમ, તમારા પસંદગીના એનઆરઆઈ મૂર્તિયાએ ડોન બનવું પડશે, એટલે કે ડેરિંગ બાજ બનવું પડશે. અને આ કાઠિયાવાડી મૂર્તિયાએ દાદુ એનઆરઆઈ બનવું પડશે, એટલે અંગ્રેજી બોલવી પડશે. અને આ રિયલ ડોને કાઠિયાવાડી બનવું પડશે. સો ડેટ મોમ એન્ડ દાદુ,
જો તમને લોકોને આ શરત મંજૂર હોય તો હું તમારા પસંદના કોઈ પણ એક મૂર્તિયા જોડે લગ્ન કરવાનું વિચારીશ.